નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા મહિનાની જેમ આ મહિને પણ હજી આપણે લોકડાઉન શરૂ નથી થયું, તો આપણે આપણો અભ્યાસક્રમ આવી જ રીતે ઓનલાઈન ચાલુ રાખશું. સમજી છીએ, એકબીજાને સામે મળવાની ખૂબ ઈચ્છા છે, પણ અત્યારે આપણા જે સમય સંજોગ છે એ મુજબ આપણે આમાં જ આપણા ટેકનોલોજીને વાપરીને આગળ વધીશું. બરાબર છે? તો આપણા અભ્યાસક્રમમાં હવે આગળનો પાઠ તમારો છે ત્રીજો, ઉત્તેકી વફાદારી. બરાબર છે? આ ઉત્તેકી વફાદારી પાઠના લેખક છે લલ્લુભાઈ રબારી. પોતે રબારી છે એટલે રબારી ભરવાડ જે આપણે કહી શકીએ. એ લોકોને સૌથી વધારે તો પ્રાણીઓ સાથે રહેતા હોય એટલે આ એવી સ્ટોરી એમણે લખેલી છે. અને પ્રાણીઓ મનુષ્ય કરતાં પણ કેટલા વફાદાર છે, અને એમાં પણ સૌથી વધારે કોની, તો કે કૂતરાની વફાદારી. શેની? કૂતરાની. તો કૂતરું તો જનરલ આપણે જોઈએ છીએ કે વફાદાર પ્રાણી તરીકે જ આપણે ઓળખીએ છીએ. બરાબર છે? તો હવે આ કૂતરાની વફાદારી કેવી રીતે, તો તેના માલિક પ્રત્યેની વફાદારી કેવી રીતે બતાવે છે એ આ પાઠમાં ખૂબ જ સરસ રીતે આપણને બતાવ્યું છે. બરાબર છે? સ્ટોરી એક સામાન્ય અભણ હોય એવા શેની, તો કે વણજારાની છે. વણજારા એટલે શું? તો કે વણજારા એટલે આમ તેમ ભટકીને પોતાનું જીવન જ્યાં સારું લોકજીવન મળે. કેવી રીતે? તો કે નદી કાંઠો પોતે લીલોતરી, એના પ્રાણીઓ પશુઓને ચરવા માટે મળે, આજુબાજુના ગામોમાંથી એ લોકોને સામાન્ય આજીવિકા મળી જાય, તો ત્યાં રહે છે અને ત્યાંને ત્યાં નેસડા કે તંબુ રાખીને તેઓ રહે છે. હવે જનરલ વણજારા હોય એ લોકો પાસે ગાય, ભેંસું, ઊંટ, ઘેટા, બકરા, કૂતરા આવું બધું એ લોકો પાલતુ પ્રાણીઓ રાખે છે. એમાંની આ એક વાત છે કે આ એક વણજારો છે એ ઊંટ દ્વારા એક ગામથી બીજે ગામ પોતાનો ધંધો કરતો હોય છે, જેમાં ગોળ, સાગર, ખાંડ, તેજાના, મરી મસાલા આવું એક ગામથી બીજે ગામ પહોંચાડે અને એ ગામથી પોતાના ગામે બીજી વસ્તુ લઈ આવે. હવે વર્ષોથી આ ધંધો કરતો હોય છે અને વેપારમાં લાખોનો વેપાર કરતો હોવાથી તેનું નામ લાખો વણજારો છે. એટલે આ આપણા પાઠના મેઇન પાત્રનું નામ છે શું? તો લાખો વણજારો. બરાબર છે? લાખો વણજારો. હવે આ લાખો વણજારો પોતાના વર્ષો જૂના ધંધામાં એકાએક સમયને પલટો ખાતા ધંધામાં ખોટ જાય છે. ખોટ જાય છે ત્યારે એક પોતાના ગામમાં રહેલા વેપારીને ત્યાં વ્યાજ ઉપર પૈસા લેવા જાય છે. જ્યારે વ્યાજ ઉપર પૈસા લેવા જાય છે ત્યારે વેપારી એમ કહે છે કે તારે કંઈક અહીંયા જમાનત ઉપર મૂકવું તો પડે. બરાબર છે? તો તું અહીંયા તારે કંઈક કિંમતી વસ્તુ મૂક. જેમ કે જો તમને વસ્તુ સમજાવું કે આપણે બેંકમાંથી લોન લઈએ તો કાં આપણા મકાનના છે, દુકાનના છે એવા દસ્તાવેજો મૂકવા પડે, કાં આપણે સોના ઉપર લેવી પડે લોન, આવું ગમે તે વસ્તુ મૂકી આપણી કિંમતી વસ્તુ પછી એના ઉપર આપણને લોન આપવામાં આવે છે. હવે લાખો કહે છે કે મારી પાસે કાંઈ જ વસ્તુ છે નહીં, જે મારી કિંમતી વસ્તુ હતી બધી મેં ખર્ચી નાખી, હવે મારી પાસે કાંઈ જ પૈસા નથી. જ્યારે લાખો એ વેપારીને ત્યાં જાય છે ત્યારે સાથે સાથે વેપારીની નજર એની સાથે આવેલા કૂતરા ઉપર જાય છે. લાખાને આ કૂતરું અનહદ વાલું હોય છે અને કૂતરાને એનો સ્વામી એટલો કે તેના પ્રત્યે એટલો વફાદાર હોય છે કે વણજારો હોવાથી પોતાના તંબુની આસપાસ કે નેસડાની આસપાસ શાંતિથી જ્યારે સૂવે છે તો ત્યારે એનો આ કૂતરાનું નામ ડાઘિયો છે, એ ડાઘિયો ચોકી કરે. ચોકી કરતા જો અજાણ્યો કોઈ માણસ દેખાય તો એને ભસી અને કાઢી મૂકે, અને જો કોઈ ચોર આવે એને પણ એ
પણ એની પાસે બીજો કોઈ રસ્તો નથી એટલે એ વેપારીને ત્યાં પોતાની ડાઘિયાને મૂકે છે. હવે જ્યારે એના ઉપર એને પૈસા આપવામાં આવે છે તો લાખો પણ પોતાની રીતે ખૂબ જ ખંતથી ધંધો કરે છે અને આ બાજુ કૂતરો પણ પોતાના માલિકની શાન વધારવા માટે જે વેપારીને ત્યાં ગયો છે ત્યાં પણ ખૂબ વફાદારીથી કામ કરે છે. થોડા સમય પછી વેપારીને ત્યાં ચોરી થાય છે. ચોર વેપારીની બધી તિજોરીમાંથી જે કાંઈ દર દાગીના કિંમતી વસ્તુ પૈસા છે બધી જ વસ્તુની ચોરી કરી લે છે, એનું એક પોટલું ભરે છે અને આ ચોરી જે કરે છે એ બધો સામાન પોટલું એ થોડે દૂર એક ખેતરમાં જઈને દાટી દે છે. આ બધી વસ્તુની વાત જોઈ અને આખી જે કઈ સ્ટોરી છે એ કૂતરું જોઈ અને સમજે છે કે આ ખેતરમાં એને ચોરીનો માલ મૂક્યો છે. હવે સવારના સમયે જ્યારે વેપારી ઉઠે છે અને જુએ છે તો વેપારીને ખબર પડે છે કે મારા ઘરે આવડી મોટી ચોરી થઈ. ત્યારે પોતાની શાંતિ કે સૂઝબૂઝથી વેપારીને એ તરફ ખેંચી જાય છે કે જ્યાં કૂતરાએ ચોરીનો માલ ચોરે સંતાડેલો છે એ એને ખબર છે. પછી પહેલા તો વેપારીને ખબર નથી પડતી એટલે વેપારી એમ સમજે છે કે આ મને ક્યાં લઈ જાય છે, પણ હળવે હળવે ખોડતા કૂતરો શું બતાવે છે તો પોતાની વફાદારી બતાવે છે અને એ વફાદારીમાં એને ખેંચી અને વેપારીને લઈ જાય છે જ્યાં ચોરે બધું ધન દાટેલું હોય છે. હવે ધન જ્યાં દાટેલું છે ત્યાં જાય છે અને જમીન ખોદે છે તો બધી જ વસ્તુ વેપારીને પાછી મળે છે. આ વસ્તુ પાછી મળવાના હરખથી આનંદથી કૂતરાને શાબાશી આપતા કૂતરાના પટ્ટા ગળા ઉપર જે પટ્ટો લગાવેલો હતો એમાં એક ચિઠ્ઠી લખે છે અને વેપારી લાખાને ચિઠ્ઠીમાં લખે છે કે તે મારી પાસેથી જે કાંઈ પૈસા ઉછીના લીધા છે એનું વ્યાજ બધું હું તને માફ કરું છું, કારણ કે તારા કૂતરાએ મને ઘણો બધો નફો એટલે કે મારું ખોયેલું ધન મને પાછું આપેલું છે. આ વસ્તુની ચિઠ્ઠી લખી અને કૂતરાના ગળામાં રહેલા પટ્ટામાં રાખી અને કૂતરાને છૂટો કરે છે. આ તરફ કૂતરો હરખથી લાખો પાસે જાય છે અને લાખાની મહેનતનું પણ ફળ મળે છે અને લાખો પણ પોતાના કૂતરાને છોડાવવા અને વેપારીને પૈસા પરત કરવા આવતો હોય છે. રસ્તામાં બંને કૂતરો અને લાખો એટલે કે માલિક અને કૂતરો બે મળે છે, એમનો ભેટો થાય છે. આથી કૂતરાને જોઈને લાખાને વસ્તુ કહેવાતી નથી ખબર તો એ ગુસ્સે થાય છે અને એમ કહે છે કે તે મારું નાક કપાયું. પોતાના હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ખૂબ જ મારે છે. કૂતરું ત્યાં ને ત્યાં પડી જાય છે. પછી શાંતિથી જ્યારે કૂતરાને હાથમાં લઈને જુએ છે તો એના નોક પર બાંધેલી પટ્ટામાં એક ચિઠ્ઠી હોય છે. આ ચિઠ્ઠી જ્યારે લાખો જોવે છે એટલે લાખો અફસોસ કરે છે અને અફસોસ કરતા એટલો બધો રડે છે અને પોતાના આ વફાદાર કૂતરા માટે ક્યાં તો કે ઉત્તર ગુજરાત, શું કહેવાય, ઉત્તર ગુજરાત અને ગામ કયું તો કે રાધનપુર ગામમાં કૂતરા માટે શું કરે છે, સમાધિ બનાવે છે જે આજે પણ જગવિખ્યાત છે એમ કહી તો પણ ચાલે છે. અને સરોવરની બાજુમાં હોવાથી આ સરોવરને ડાઘા સરોવર તરીકે પણ ઘણા માણસો ઓળખે છે. બરાબર છે, આવી સુંદર આ કહાની છે એને હવે તમે હિન્દીમાં સમજશો. બરાબર છે, તો હવે આપણે આ જ વાર્તા હિન્દીમાં સમજશું. તમારું આ પાઠ
चलो जय श्री कृष्ण।